હેલો વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો ઘણા દિવસોથી બુક રિવ્યૂ અને બ્લોગ્સ નથી કરી શક્યો, કેમ કે કેટલાક પેપર નજીક હતું. પીએસઆઈનું રનિંગ છે મારે 16 ડિસેમ્બર, એટલે આજે 15 તારીખે હું જુનાગઢમાં આવી ગયો છું, ફ્રેન્ડના રૂમે રોકાણો છું. તો બ્લોગ્સ અને બુક રિવ્યૂ કરવાનો એટલો ટાઈમ નથી મળ્યો, પણ હું પ્રયાસ કરીશ કે હવે રેગ્યુલર બુક રિવ્યૂ અને બ્લોગ્સ બનાવતો રહીશ. આજે મેં જુનાગઢ જિલ્લાની જે લાઇબ્રેરી છે, ગવર્મેન્ટ લાઇબ્રેરીની મુલાકાત લીધી. ખૂબ બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, જોઈને ખૂબ આનંદ થાય છે કે કોમ્પિટિશન છે વિદ્યાર્થીઓ વચ્ચે, અને બહુ સરસ મજાની લાઇબ્રેરી છે ત્યાં. પરંતુ વિદ્યાર્થીઓ એટલા બધા છે કે લાઇબ્રેરીની અંદર જગ્યા મળતી નથી. તો સ્ટે કનેક્ટેડ. હેલો મિત્રો, તો આજે મારું પીએસઆઈનું રનિંગ હતું. સવારે 3:30 વાગે નીકળી ગયો તો મને ખૂબ દુઃખ થયું કે ના થયું, રિજેક્ટ થયું. મતલબ 25 મિનિટ અને 16 સેકન્ડને મારું રનિંગ પત્યું, 16 સેકન્ડ માટે માત્ર રહી ગયો છું. કંઈ નહીં, જિંદગી છે, ફેલિયર આવે રાખે એવું કંઈ છે નહીં, પણ એક ખાખીનું સપનું હતું, તો એ આજ નહીં તો કાલે ફ્યુચરમાં એ જરૂર પૂરું કરીશ. નહીં તો જીપીએસસી દ્વારા લેવાથી પીઆઈ, ખંભે 2 સ્ટાર, નહીં તો ખંભે 3 સ્ટાર જરૂરથી લઈને આવીશ. પોતાને ક્યારેય હિંમત ના હારવી જોઈએ. જે વિદ્યાર્થીઓ પણ ફેલ થયા છે, મને ખબર છે એને કેવું દુઃખ થાય છે, એ લોકો કેવી સિચ્યુએશન પરથી ગુજરતા હોય છે. તો ફેલિયર તો જે પ્રયાસ કરે છે, ગ્રાઉન્ડમાં જઈને દોડે છે, એ જ ફેલ થાય છે. જે ઘરે સૂતા રહે છે એ લોકો ફેલ નથી થતા. પણ આજની તો 5 વર્ષ પછી કે ક્યારેય પણ ભરતી આવશે તો હું મારું 100% આપીશ. ત્યારે ક્યારેય હાર નહીં માનવાની, હું ક્યારેય હાર માનીશ પણ નહીં. અને ફ્યુચરમાં એક દિવસ તમે મને એક અધિકારી તરીકે જોશો તો, અને ખૂબ મને રોવું આવી ગયું હતું કે ના થયું યાર, માત્ર 16 સેકન્ડ માટે એક સ્પ્રિન્ટ ના લાગી મારાથી. કેમ કે હેડ ક્લાર્કનું લેખિતનું પ્રિપરેશન ચાલતી હતી મારી, સાથે સાથે રનિંગની પ્રિપરેશન ચાલતી હતી. હેડ ક્લાર્કનું પેપર સારું ગયું છે મારું, પણ અનફોર્ચ્યુનેટલી એ પણ ફૂટી ગયું છે. તો ને કે એની અંદર 130+ માર્કિંગ છે, કદાચ ચાન્સ રહેત તો. પણ ના, ફ્યુચરમાં નેવર ગીવ અપ કે નહીં, ક્યારેય નહીં. એક દિવસ જે પણ વ્યક્તિ વિડીયો જોવે છે, એક વાત ધ્યાન રાખલી કે ક્યારેય ફેલિયર આવશે, ઘણા બધા ફેલિયર આવશે, પરંતુ જે હારતો નથી ને એ જરૂર એક દિવસ જીતે છે. હું પણ એક દિવસ ખાખીમાં 2 સ્ટાર નહીં તો એક દિવસ 3 સ્ટારવાળી ખાખી પહેરીને નીકળીશ. ભગવાને કદાચ મારા માટે વધારે સારું લખ્યું હશે, કંઈ નહીં. હવે પ્રિપરેશન વધારીશ થોડીક, 10-10 કલાક, 12-12 કલાક વાંચીશ, પ્રેક્ટિસ કરીશ. ભગવાનના કૃપાથી એક દિવસ થઈ જશે. બસ સપોર્ટ કરતા રહ્યો ફ્રેન્ડ્સ, અને હવે રેગ્યુલર ટ્રાય કરીશ કે હું બુક રિવ્યૂના વિડીયોઝ થોડોક ટાઈમ નીકાળતો રહીશ. 1/2 કલાક જેવું લાગે છે એના માટે, એડિટિંગ ને સમથિંગ કરવા માટે, તો હું એ ટાઈમ નીકાળતો રહીશ. અને
બીજું સ્ટડી વ્લોગ પણ બનાવતો રહીશ જ્યારે પણ હું સ્ટડી કરશું ત્યારે. તો હવે આજનો દિવસથી કાલથી જે રૂટીન હતું એ પાછું ચાલુ કરી દેવાનું છે. કોઈ પણ દુઃખ નથી. ઘણા લોકો એવા છે કે બિચારા 2-3 સેકન્ડ માટે રહી ગયા છે, જેનું સપનું હશે ખાખી એ પણ રહી ગયા છે. કાંઈ નહીં થાય, હજી જિંદગી છે. 40 વર્ષ સુધી એજ છે તમારી, આપી શકો છો. ક્યાં પાછું છે, 10 વર્ષમાં ભરતી આવશે જ પાછી, નહીં તો જીપીએસસી પીઆઈ આવશે. મહેનત કરો, ડબલ મહેનત કરી દો. કંઈ નહીં તો જે દુઃખ હતું એ 2-3 દિવસમાં જતું રહેશે ને પાછું બેક ટુ નોર્મલ લાઈફ થઈ જશે. ને જે લોકો પાસ થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન. ને કંઈ પણ સમસ્યા, કોઈ પ્રોબ્લેમ હોય તો મને બે ઝીઝક ફોન કરી શકે છે, મેસેજ કરી શકે છે. જય હિન્દ.